ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા ભેગા થયા છે. આજે આપણે ધોરણ 10 ની પાઠ્યપુસ્તક ગુજરાતીની અંદર પાઠ નંબર 8 જેનો શીર્ષક છે છત્રી. અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે, ઋતુ ચાલી રહી છે, અને એ મોસમને અનુલક્ષીને જે પાઠ છે છત્રી, જેના લેખક છે રતિલાલ બોરીસાગર. અને રતિલાલ બોરીસાગરે લખેલું જે આ પાઠ છે, પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે રતિલાલ બોરીસાગરે જે પાઠ લખ્યું છે એનું સાહિત્ય સ્વરૂપ છે હાસ્ય નિબંધ. અને આ હાસ્ય નિબંધનો સામાન્ય લેવામાં આવ્યો છે, તો સંદર્ભ પુસ્તક પણ છે ઓમ હાસ્યમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે એક કાવ્ય ભણેલા, હું એવો ગુજરાતી, અને હું એવો ગુજરાતીને લઈ અને સરસ મજાનું વર્ણન કરેલ એ પણ આપણે ભણી ગયા છે. એ જ આગળ વધારતા આપણે કાવ્ય 7 ભણ્યા પછી આજે પ્રકરણ નંબર 8 ઉપર આવ્યા છે. અને પ્રકરણ નંબર 8 ઉપર છે છત્રી નામનું શીર્ષક. ગુજરાતી પાઠ્યપુસ્તક ની અંદર આ જે પ્રકરણ છે, પ્રકરણ 5 નંબર 51 ઉપર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે એને અવશ્ય ખોલજો, એને લઈને બેસજો જ્યારે પણ વિડીયો જુઓ તે વખતે, જેથી કરીને તમને વધુ ને વધુ સમજ પડે અને વિષયમાં તમને સારી રુચિ આવે. આજે આપણે એને આગળ વધારીશું. પાઠ્યપુસ્તક ગુજરાતીની અંદર આવેલું પ્રકરણ નંબર 8 છત્રી. હવે વિદ્યાર્થી મિત્રો, છત્રી જ્યારે નામ સાંભળીએ છીએ તો વધુ મારે કંઈક કહેવાનું રહેતું નથી. તમને બધાને ખ્યાલ આવી જાય છે કે છત્રી એટલે શું, કે ભાઈ છત્રી એટલે ચોમાસાની અંદરની એક સરસ મજાની ઋતુની વાત કરવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો, કેટલું જબરદસ્ત પાઠ છે. રતિલાલ બોરીસાગરે કહ્યું છે કે આ જે છત્રી છે એ છત્રી કેવી છે, કે છત્રીની અંદરની વરસાદની સીઝનની અંદર જે છત્રીઓ અનુકૂળતા પ્રમાણે લખેલું છે આ પ્રકરણ. અને એ પ્રકરણને લઈ અને રતિલાલ બોરીસાગર લખે છે આ છત્રી. અને છત્રી બરોબર હાસ્ય નિબંધ જબરદસ્ત વર્ણન કરે છે. વિદ્યાર્થી મિત્રો, રતિલાલ બોરીસાગરે લખેલું આ જે શીર્ષક છે એ ઓમ હાસ્યમમાંથી લેવામાં આવેલું છે. આના પહેલાના વિડીયોની અંદર પણ મેં તમને સમજ આપી હતી કે અનુક્રમણિકાની અંદરથી કે પાઠના પદ્યના કે ગદ્યના લેખક કવિ વિશે મેં પ્રશ્ન પૂછાય છે, પછી સંદર્ભ પુસ્તક વિશે પણ પ્રશ્ન પૂછાય છે, એના લેખક પણ છે, સંદર્ભ પુસ્તક સામાથી લેવામાં આવેલું છે, તો એના 8 માર્ક્સનું પ્રશ્નનું પૂછાય છે. 7-8 માર્ક્સનું આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. તો સાહિત્ય સ્વરૂપ હાસ્ય નિબંધ છે અને સંદર્ભ પુસ્તક છે ઓમ હાસ્યમ. યાદ રાખજો. પાઠને આગળ વધારી એના પહેલા તમે વાત કરી રહ્યો વિદ્યાર્થી મિત્રો કે લેખક રતિલાલ બોરીસાગર એ ખૂબ જ સારા એક જ્યોતિન્દ્ર ભગ હવે અને એક રતિલાલ બોરીસાગર બંને હાસ્યને સરસ મજાનું પ્રાધાન્ય આપેલું છે. થોડીક વાત કરી લઈએ લેખકની અને પછી આપણે આગળ વધીએ. રતિલાલ બોરીસાગર એ પાઠ્યપુસ્તક અવશ્ય ખુલ્લી રાખજો. એમનો જન્મ સાવરકુંડલામાં થયેલો છે, સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર આવેલો. વર્ષો સુધી અધ્યાપકનું કાર્ય કરેલું છે, અધ્યાપન કાર્ય કરેલું છે, શિક્ષક તરીકે પણ સરસ મજાની શિક્ષકની ભૂમિકા ભજવેલી છે. ત્યારબાદ રતિલાલ બોરીસાગર જે છે એ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જે આપણી આ પુસ્તક છપાય છે વિદ્યાર્થી મિત્રો, એ જે પુસ્તક છે એ પુસ્તક છપાય છે એની અંદર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જે છે એના નિયામક તરીકે પણ એમની પદવી શોભાવી છે. પછી મરગ મરગ, આનંદ લો, એન્જોય ગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના સરસ મજાના હાસ્યલેખો છે, મળે તો વાંચવા જેવું છે. પછી કે જે સ્વમાની યુગે યુગે એક આ એમની હાસ્ય નવલકથા છે એ પણ આપણે જો મળે તો એને વાંચી શકીએ, સરસ મજાના પુસ્તકો છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સુષ્મદાથી કરેલું છે. બાલવંદના તેમનું એક માત્ર બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પણ રતિલાલ બોરીસાગરને એનાયત થયેલા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ પુસ્તકને અનુસરજો, સાથે સાથે ભણતા ભણતા એના કલા સ્વરૂપને પણ આપણે જોતા જઈશું. કલા સ્વરૂપને જોઈને પણ આપણે એને સારી રીતે પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું. થોડીક પ્રસ્તાવનામાં જો શું કહે છે, આગળ આપણે જોઈએ. છત્રી એક હાસ્ય નિબંધ છે એનો સાહિત્ય પ્રકાર. આ નિબંધની અંદર છત્રી સાથેના લેખકના અનેક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ હાસ્ય સાથે આપણને કઈ રીતે ગમ્મતની સાથે 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 આપણને જ્ઞાન આપે છે અને એ મનુષ્યનો સ્વભાવ બરાબર, માનવ પ્રકૃતિનો એક સ્વભાવ, ભૂલવાની જે ક્રિયા છે, ભૂલવાની ક્રિયાને પણ અહીં આગળ વધારી રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે. પ્રસંગો નિરૂપાયા છે સરસ મજાના. છત્રીની ખરીદી વખતે તથા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી અને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી એક હાસ્યની નિષ્પત્તિ થાય છે, હાસ્ય પેદા થાય છે અને એ હાસ્ય જે પેદા થાય છે એ હાસ્ય આપણી સમક્ષ રતિલાલ બોરીસાગરે રજૂ કરેલું છે. અંતે છત્રી ખોવાઈ જાય છે. છત્રી ખોવાઈ જતા એના ઉપર લખેલા નામ સરનામા અને એની ઉપર લખેલું જે નામ સરનામું છે, રતિલાલ બોરીસાગરે પોતાનું નામ સરનામું લખેલું છે એની ઉપર એક પત્ર આવે છે, પોતાના ઉપર એક પત્ર આવે છે. જ્યારે અમદાવાદથી રાજકોટ જાય છે અને અમદાવાદથી રાજકોટ ઘણી બધી છત્રીઓ ખોઈ નાખે છે. જો એમણે પાઠની અંદર લખ્યું છે મિત્રો કે રતિલાલ બોરીસાગર એવું કહે છે કે મેં મારા જીવનની અંદર છત્રી ખોઈ નાખવાનું કદાચ રેકોર્ડ કર્યું હશે બરાબર, એટલે છત્રી ખોઈ નાખે છે. એક વખતે અમદાવાદથી રાજકોટ જાય છે, છત્રી ખોવાઈ જાય છે અને એ છત્રી પાછા પેલા કોઈ ભાઈને મળે છે. એ સજ્જન વ્યક્તિ પત્ર લખે છે નામ સરનામા ઉપર, છત્રી ઉપર લખેલા નામ સરનામા ઉપર. લેખક રતિલાલ બોરીસાગર જે છે આપણને એક પત્ર મળે છે અને એ પત્ર વાંચીને એમને પેલા સજ્જન વ્યક્તિની પ્રમાણિકતાની કદર કરવા માટે અમદાવાદથી એક રાજકોટ જાય છે. જો આમાં પણ એક હાસ્ય છે ને, કદાચ આપણે હોઈએ તો આપણે વિચાર કરીએ અમદાવાદથી કંઈક રાજકોટ જવું હોય તો 400-500 રૂપિયા આપણને ભાડું થાય, એટલામાં તો એક નવી છત્રી બીજી આવી જાય તો એ પૈસા વધે. પણ રતિલાલ બોરીસાગર એવું કહે છે કે હું એવું નહીં કરું, કારણ કે મારે સામેવાળા વ્યક્તિની પ્રમાણિકતાની કદર કરવી છે. એ પણ પાઠની અંદર આવશે. છત્રી લેવા જાય છે અને જે છત્રી લેવા જાય છે એ છત્રી લઈને પાછા આવે છે, તે વખતે શું થાય છે એ પણ આપણે પાઠની અંદર જોઈશું. હાસ્ય નિષ્પન્ન થાય છે. અંતે છત્રી ખોવાઈ જતા એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે. ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે પણ પાછા આવે છે ત્યારે, જો વિદ્યાર્થી મિત્રો, ત્યારે બસમાં ફરી પાછી જે છત્રી લેવા ગયેલા 400-500 રૂપિયા ભાડું ખર્ચીને એ છત્રી પાછા ને પાછા અમદાવાદ આવે છે ત્યારે લઈને, એ વખતે બસમાં પાછી પાછી છત્રી ભૂલી જાય છે, રહી જાય છે. આમ માણસના ગુણના ગુણાનું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય સાથે આપણને સરસ મજાનું એક આ પ્રકરણ આપેલું છે. પાઠને આપણે સારી રીતે સમજીશું જેથી કરીને આપણને હાસ્યની સાથે જ્ઞાન પણ મળે. શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો કલા કૌશલને આપણે સાથે સાથે રમતા જઈશું જેથી કરીને આપણે એને સારી રીતે સમજી શકીએ. ચોપડી અવશ્ય ખુલ્લી રાખજો જેથી કરીને તમને સમજ પડે. પેરેગ્રાફ. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુ છત્રી બતાવતા કહ્યું. જો શું કહે છે, દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રી બતાવી. એક શ્યામ છત્રી મને ગમી, મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશો યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, યત્ન કરી રહ્યા છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક કદાચ ઉધાર છત્રી ખરીદી કર્યો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો, થોડો મૂંઝાયો, મને ડર લાગ્યો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો. દુકાનથી બહાર નીકળવા જતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ જો વિદ્યાર્થી ઉદ્ગાર ચિહ્ન કરેલો છે કાકા નહીં
જરા મને સારું લાગ્યું, સરસ લાગ્યું. તે પછી પાછા કહે છે એ વિચાર પછી હું થોડો ઉભો રહ્યો સાહેબ, તો એટલે હું થંભ્યો. અને પછી તરત જ દુકાનદારે કહ્યું કે સાહેબ, તમે ગઈસાલ છત્રી લેવા આવેલા ખરા? પ્રશ્ન કરે છે. એટલે લેખક વિચારવા પડી ગયા કે ઓહો, ગઈસાલની વાત કરે છે, 100% નક્કી ક્યાંક છત્રીના પૈસા બાકી રહી ગયા છે અથવા કોઈ બીજું લઈ ગયું છે. પેરેગ્રાફ કરીને લખે છે, ગઈસાલ જ નહીં ભાઈ, એની પહેલાની સાલે પણ છત્રી લેવા તમારે ત્યાં આવેલો. ગઈસાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી જાય એમ નથી, તૂટી ન જાય. અમારી છત્રી તો ખૂબ જ ટકાઉ અને મજબૂત હોય છે. દુકાનદારને કહે છે કે ભાઈ, દુકાનદાર કહે છે સાહેબ, તમે ગઈસાલ છત્રી લેવા આવેલા? કે ભાઈ, ગઈસાલ તો છત્રી લેવા આવેલું, એટલે ગઈસાલની પહેલાના સાલે પણ છત્રી લેવા આવેલું. પણ કદાચ અલબત્ત કદાચ એ છત્રી મેં બીજી કોઈ દુકાનેથી ખરીદી હશે, 2-3 વર્ષ પહેલાની વાત કરું છું, મને યાદ નથી, બીજી દુકાનેથી ખરીદી હશે. પછી વાત કરે છે કે સાહેબ, તમે ગઈસાલ પણ લઈ ગયેલા, એટલે પહેલાના પહેલાના સાલે પણ લઈ ગયેલા, છત્રી આમ એકાદ વર્ષમાં તૂટી જાય એટલી કંઈ ખરાબ નથી, અમારી છત્રી તો ટકાઉ અને મજબૂત હોય છે. એટલે આમ વાત કરે છે દુકાનદાર. એવું કહે છે કે લેખક કહે છે રતિલાલ ગુરુસાગર, તે હશે ભાઈ, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. કારણ કે લેખક જ્યાં પણ જાય છે, જે પણ નવી છત્રી લઈને જાય છે, જ્યાં ગયા ત્યાં ત્યાં છત્રી થઈ જાય છે એટલે ભૂલી જાય છે. તમારી છત્રી મારી પાસે ટકતી નથી, તમારી છત્રી ટકાઉ છે પણ મારી પાસે ટકાઉ ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. લેખક પ્રશ્ન કરે છે કે ભાઈ, તમારી છત્રી ટકાઉ છે પણ હું બજારમાં જઉં અને તમારી છત્રી મારા પાસેથી ન ખોવાય, એવી કોઈ છત્રી તમે રાખો છો? એટલે જુઓ, લેખકને એવું કહે છે, એટલે લેખકને દુકાનદાર કહે છે, સાહેબ, એવી છત્રી તો અમે નથી રાખતા. હોય વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ છત્રી દુનિયામાં હોતી નથી, એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જાતે જ શોધી કાઢવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, લેખક કહે છે કે ભાઈ, તારી છત્રી ટકાઉ હશે, મારે તો દર વર્ષે એક જ સિઝનની અંદર 4-5 વાર છત્રી ખરીદવી પડે છે. સિઝનમાં 2-3 મહિનામાં 4-5 છત્રી, કારણ કે હું ખોઈ નાખું છું, મારે નવી છત્રી ખરીદવી પડે છે. તો તમે કોઈ એવી છત્રી રાખો છો કે જે ખોવાઈ ના જાય? હોય કે વિદ્યાર્થી મિત્રો, આવી છત્રી ક્યાંય મળે નહીં. એટલે પછી પાછા લેખક કહે છે, તો લેખક દુકાનદાર કહે છે કે સાહેબ, આવી છત્રી તો અમે રાખતા નથી, એ કદાચ કોઈ પણ નહીં રાખતું. એટલે લેખક ને આ વાત સાંભળે છે, લેખક ને દુકાનદાર સલાહ આપે છે કે સાહેબ, તમારે તમારી જાતે તમારી છત્રી ન ખોવાય એવો કોઈ ઉપાય શોધી કાઢવો પડશે. બરાબર, આમ વાત કરે છે. પછી વાત કરે છે, જો વિદ્યાર્થી મિત્રો, કલા કૌશલ જોઈ લઈએ પછી આપણે આગળ વધી. જો એ છે ને, બરાબર, જરૂરી ને ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીં એક પાંચમી પ્રશ્ન પૂછાય છે. બરાબર, પરિસ્થિતિ ધ્યાન રાખવું, અહીંયા રસોઈ છે. બરાબર, હવે અહીંયા બધા મારા
પોતાના કુંવરને એ તમારે જાતે જ કોઈ તમારે શોધી કાઢવું પડશે. શું ઉપાય? છત્રી ન ખોવાય એના માટે ટકાઉ અને મજબૂત. આપણે જરા ધ્યાનમાં રાખજો, ટકાઉ જો મજબૂત મેં લખ્યું છે, મજબૂત બરોબર એનો સમાનાર્થી શબ્દ છે. પછી જુઓ વિદ્યાર્થી મિત્ર શું કહે છે આગળ પેરેગ્રાફ. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી ભરી દેવાનો હુકમ કરનાર રાજાને એક માણસે કુંવર માટે ચામડાના ગુણ સીવી આપવા જણાવ્યું. કદાચ રવીન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. રવીન્દ્રનાથ જો સંધિ આવી અને સંધિ રવીન્દ્ર રવીન્દ્ર તો લખવાનું છે આપણે રવિ વત્તા ઇન્દ્ર બરાબર. અહીંયા તો રસ્તી આવે છે વિદ્યાર્થીઓ, જોજો એક આ ઈ અને એક આ ઈ બે ભેગા થાય છે ત્યારે એક ઉદય બને છે. રવિન્દ્ર એ જરા આપણે ધ્યાનમાં રાખવાનું છે જેથી કરીને આપણે એને સારી રીતે ન્યાય આપી શકીએ બરાબર. એટલે જોવા શું કહે છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી ભરી દેવાનો હુકમ. હુકમ એટલે ફરમાન બરાબર. હુકમ શબ્દ છે હુકમ એટલે ફરમાન કરવું બરાબર. ફરમાન એ માટે ફરમાન રાયક રાજાએ કર્યો છે કે ભાઈ મારો જે કુંવર છે મારા કુંવરને કાંટા લાવે તો આખા રાજ્યની ધરતી છે ને તમે ચામડાથી ભરી દો. વાત કરે છે એટલે પછી શું કર્યું કે એક માણસે રાજાને હુકમ રાજાના હુકમ ઉપર પાછા એને સલાહ આપી કે રાજાજી તમે આખા રાજાને બોલો ગંડુ રાજાને ટકેસેરી ભાજીને ટકેસેરી રાજા આપણે ભણી ગયા ને નવમામાં. રાજા શું કહે છે આખા રાજ્યની ધરતીને ચામડાથી ભરી દો જેથી કરીને મારા કુંવરને કાંટા ન વાગે. એક માણસ હશે સારો વ્યક્તિ સમજદાર વ્યક્તિ એને કહ્યું કે રાજાજી તમે આખા રાજ્યની ધરતી મળવા કરતા તમે તમારા કુંવર માટે ચામડાના બૂટ બનાવી લો. એટલે જુઓ શું કહે છે એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવીન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનમાં માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના હામા મારું મન છોડી છત્રી ખોવાય જ નહીં એવું ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું કેટલું સહેલું પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો કેવું કહે છે અહીંયા રતિલાલ પુરી સાગર કહે છે આપણને કે રાજાને જે હુકમ કર્યું તો હુકમ કરવા ઉપર પછી માણસે સલાહ આપી તો જગતને સુધારવા કરતા. યાદ રાખવા જેવો સેન્ટેન્સ છે કે જગતને સુધારવા કરતા આપણે આપણી પોતાની જાતને સુધારવાની જરૂર છે બરોબર. જગતને સુધારવા કરતા આપણે આપણી જાતને જો સુધારી લઈએ તો આખું બધું જગત શાંત થઈ જાય. કવિ વર્ગ છે કે છે. પછી તો મિથ્યા શબ્દ છે બરોબર. મિથ્યા શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જુઓ મિથ્યા એટલે આ મિથ્યા શબ્દ જે છે મિથ્યા મિથ્યા એટલે ખોટું બરોબર. આ ખોટું વિશે એનો સમાનાર્થ શબ્દ છે કે આ ખાસ ધ્યાન રાખજો. ઘણી વાર ખોટું મિથ્યા છે ખોટું વ્યર્થ પણ કહી શકાય. આ શબ્દ ને આપણે સમજવાનો છે ને ધ્યાનમાં પણ રાખવાનું છે. પછી જુઓ શું કે છે કે જગત